ખારીની ભાજી ફક્ત એક જ એવી ભાજી છે કે જે વ્રત દરમિયાન ઉપયોગમાં લેવાય છે। તો આજે આપણે ગૌરી વ્રત કે જયા પાર્વતીના વ્રત માટે ખારીની ભાજીની વાનગી સાથે પાંચમા દિવસની થાળી બનાવીશું। આજે મેં અહીં 250 ગ્રામ ખારીની ભાજી લીધી છે। ખંભાતના અખાત વિસ્તારમાં ઉત્પન્ન થતી દરિયાઈ ખારી ભાજી મૂળભૂત સ્વાદે ખારી હોય છે, જેથી ગૌરી વ્રત કે જયા પાર્વતીના વ્રતમાં આ ખારીની ભાજીનો ઉપયોગ કરી અનેક વાનગી બનાવી અને દીકરીઓને આપીએ ને તો જમવામાં તેને મોડું પણ નથી લાગતું અને વ્રતના દિવસો ઇઝીલી પસાર થઈ જાય છે। અહીં ખારીની ભાજીને એક વાસણમાં ચોખ્ખા પાણીમાં ઉમેરી એકદમ સરસ ઘસી અને સાફ કરી લેવાની છે। કાળી ચીકણી અને ખારાપટવાળી જમીનમાં ઉગતી હોવાથી આ ભાજીમાં ઘણી કાળી ચીકણી માટી ચીપકેલી હોય છે। હવે ભાજીને ઘસી અને સાફ કર્યા પછી એક કોરા કપડા પર પહોળી કરી દેવાની છે, જેથી તે એકદમ સરસ કોરી થઈ જાય। આ રીતે ધીમે ધીમે બધી ભાજીને પાણીમાં ધોઈ અને સાફ કરી લઈશું। હવે બધી જ ભાજી સાફ થઈ અને કોરી કરવા માટે રાખી દેવાની છે। એ દરમિયાન આપણે થેપલાનો લોટ બાંધી લઈએ, જેના માટે મેં અહીં એક મોટો બાઉલ અંદાજે 100 ગ્રામ જેટલો રાજગરાનો લોટ લીધો છે, સાથે એક બાફેલું બટેટું લીધું છે। બાફેલા બટેટાના એક ટુકડાને મીડિયમ સાઇઝની ખમણી વડે લોટમાં જ આ રીતે ખમણ કરી લઈશું। રાજગરાના લોટમાં બાફેલા બટેટાનું ખમણ ઉમેરવાથી આ લોટમાં બાઇડિંગ આવે છે, સાથે પૂરી થેપલા પરોઠા જે પણ બનાવીએ તે એકદમ સોફ્ટ અને સરસ બને છે। હવે લોટમાં બટેટાનું ખમણ થઈ ગયું છે તો તેમાં 1/2 ચમચી મરી પાવડર ઉમેરવાનો છે, સાથે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। હવે હાથ વડે લોટમાં બધું એકદમ સરસ મિક્સ કરવાનું છે। ઘણા વ્યુઅર્સનું એવું કહેવું છે કે વ્રતમાં બટેટા રાજગરાનો ઉપયોગ નથી લેવાતો, પરંતુ ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં વ્રત માટે અલગ અલગ વસ્તુનો ઉપયોગ થતો હોય છે, માટે વ્રતમાં દરેકને ઉપયોગી થઈ શકે તેવી તેવી જુદી વાનગીઓની સંપૂર્ણ થાળી અમે બનાવી અને અમારી ચેનલ પર મૂકીએ છીએ। હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આજે આપણે રાજગરાના લોટના થેપલા બનાવવાના છે, માટે જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ થેપલા માટેનો લોટ બાંધી લેવાનો છે। અહીં રાજગરાના લોટમાં બટેટા ઉમેર્યા હોવાથી ખૂબ જ ઓછું પાણી જોશે, માટે ધ્યાન રાખી પાણી ઉમેરવાનું જેથી લોટ છે તે એકદમ સોફ્ટ ના બંધાઈ જાય। હવે લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે તો તેમાં 1 ચમચી તેલ ઉમેરી લોટને મસળી લેવાનો છે। લોટ બરાબર મસળાઈ જઈને એટલે ઢાંકણ ઢાંકી અને લોટ કૂણવવા રાખશું। આટલું કર્યા પછી ખારીની ભાજી છે ને તે એકદમ કોરી થઈ ગઈ છે, તો હવે આ ખારીની ભાજીને વીણી લેવાની છે। આ રીતે ભાજીને ઉપરથી પકડી નીચે તરફ ઘસી બધા જ પાન કાઢી લેવાના છે। આ ભાજી એકદમ ઝીણી હોય છે, માટે એવું લાગે કે વીણતા થોડો સમય લાગે, પણ આ ભાજી એટલી કૂણી હોય છે ને કે વીણતા જરા પણ સમય નથી લાગતો। હવે બધી જ ભાજી વીણાઈ ગઈ છે। આ ભાજી ઝીણી હોવાથી સમારી શકાતી નથી, માટે આ ભાજીને પીસી લઈશું। તેના માટે મિક્સરમાં ચટણીનો ઝાડ લઈશું અને તેમાં આ ભાજી ઉમેરી દેવાની છે। ત્યાર પછી સાથે એક મોટા લીલા લાલ મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે। હવે ઢાંકણ ઢાંકી આ ભાજીને મિક્સરમાં ક્રશ કરી લઈશું। ક્રશ કર્યા પછી અહીં જુઓ, ખારીની ભાજી અધકચરી ક્રશ થઈ ડાર્ક ગ્રીન બ્લેક જેવો કલર થઈ ગયો છે। હવે આ ક્રશ કરેલી ભાજીને એક પોળા બાઉલમાં કાઢી લેવાની છે। હવે ક્રશ ખારી ભાજીમાં એક બાઉલ એટલે કે અંદાજે 100 ગ્રામ ઘઉંનો કરકરો લોટ ઉમેરી દેવાનો છે। આજે આપણે ખારીની ભાજીના ભજીયા બનાવીએ છીએ, જે ઘઉંના કરકરા લોટમાં ખૂબ જ ક્રિસ્પી અને એકદમ સરસ બને છે। હવે આ મિશ્રણમાં 5 ચમચી બેકિંગ સોડા ઉમેરશું, સાથે 2 ચમચી તેલ ઉમેરશું, તેની સાથે 1/2 ચમચી મરી પાવડર ઉમેરી દેવાનો છે। હવે ચમચી વડે હલાવી બધું એકદમ સરસ મિક્સ કરશું। આ દરિયાઈ ભાજી મૂળભૂત રીતે સ્વાદમાં ખારી હોય છે, માટે વ્રતમાં દીકરીઓને જો ખારી ભાજીના મૂઠિયા, ભજીયા, પૂરી કે થેપલા બનાવીને આપીએ ને તો તેને મીઠાની ઉણપ નથી લાગતી અને વ્રતમાં જમવાનું પણ ભાવે છે। હવે બધું મિક્સ થઈ ગયું છે તો જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ ભજીયા માટેનું બેટર તૈયાર કરી લેવાનું છે। ભજીયા બનાવવા માટે આ બેટર ફક્ત છાશ કે દહીં ઉમેરીને પણ તૈયાર કરી શકાય છે, પણ આપણે આ બેટરમાં દહીં પછીથી ઉમેરશું। હવે ભજીયા પાડવા માટે જોઈએ તેવી કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થઈ ગયું છે તો તેને સાઈડમાં રાખી દેશું અને રાજગરાના થેપલા સાથે ખાઈ શકાય તેવું ઝટપટ એક શાક બનાવીશું। અહીં મેં 2 પાકા કેળા લીધા છે। પાકા કેળાની છાલ ઉતારી તેને આ રીતે સ્લાઈસ કરી લીધી છે। હવે ગેસની લો ફ્લેમ પર 1 પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા રાખશું। તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં 1/2 ચમચી જીરું ઉમેરી દેવાનું છે। ગરમ તેલમાં જીરું ફૂટી અને ઉપર આવી જાય એટલે તુરંત તેમાં કેળાની સ્લાઈસ ઉમેરી દેવાની। કેળાની સ્લાઈસ ઉમેરાઈ ગઈ છે તો હવે શાકમાં મસાલો કરશું।
જેના માટે તેમાં અડધી ચમચી મરી પાવડર ઉમેરશું અને એક ચમચી ખાંડ ઉમેરી દેવાની છે। બસ ફક્ત આટલો જ મસાલો ઉમેરી તુરંત જ હલાવી મસાલાને વઘારેલા કેળાની સ્લાઈસમાં મિક્સ કરવાનું છે। આજે આપણે ખારીની ભાજીના ભજીયા અને રાજગરાના પરોઠા બનાવીએ છીએ, તો તેની સાથે ઝટપટ બની જતું પાકા કેળાનું શાક બનાવીએ ને, તો આ મીઠું શાક મીઠાઈની ગરજ સારે છે અને અલગથી કઈ જ કડિયું બનાવવાની જરૂર નથી રહેતી। બસ પાકા કેળાનું શાક બની અને તૈયાર છે, તો તેને ઢાંકણ ઢાંકી અને ગેસ બંધ કરી દેવાનો છે। હવે આપણે ખારીની ભાજીના ભજીયાનું બેટરમાંથી ભજીયા બનાવીશું। બેટરને ફક્ત 2-3 મિનિટ જ તૈયાર કરીને રાખ્યું હતું ને, તો પણ બેટર ઉપરથી કાળા કલરનું થઈ ગયું છે, તો તેને એક વખત હલાવી અને મિક્સ કરશું જેથી ગ્રીન કલરનું થઈ જાય। સાથે તેમાં 2 ચમચી જેટલું દહીં પણ ઉમેરશું જેથી ખારા સાથે ખટાશવાળા ભજીયા ભાવે। હવે જુઓ ભજીયા પાડી શકાય તેવું બેટર બની ગયું છે। અહીં મેં ભજીયા તળવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખી દીધું હતું, તો ગરમ તેલમાં આ રીતે ભજીયાનું બેટર હાથમાં લઈ ભજીયા તેલમાં પાડી દઈશું। ખારીની ભાજીના આ ભજીયા ગેસની મીડિયમ ફ્લેમ પર તળાતા સમયે કઢાઈમાં બિલકુલ ચીપકતા નથી અને તળાઈને ઉપર આવવા લાગે છે, સાથે ખારીની ભાજીને કારણે તે એકદમ સરસ ડાર્ક ગ્રીન કલરના પણ બને છે। આ રીતે થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરી તળાતા ભજીયાનું ઉપરનું પડ સહેજ ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યું છે, એટલે ભજીયા અંદરથી પણ સરસ તળાઈ ગયા છે। તો હવે ભજીયાને એક ડીશમાં કાઢી લઈશું। જો હાથથી ભજીયા તેલમાં પાડવાનું ના ફાવે ને, તો ચમચીના ઉપયોગ વડે પણ આ રીતે ભજીયા પાડી શકાય છે। તળાયા પછી આ ભજીયા સ્વાદિષ્ટની સાથે ખાવામાં એકદમ ફરસા બને છે। બધા જ ભજીયા બની ગયા છે। બીજી સાઈડ થેપલાનો લોટ કૂણવાઈ ગયો છે, તો ઢાંકણ ખોલી લોટ મરસડી લેવાનો છે। આજે આપણે થેપલા કરશું માટે લોટના આ રીતે લુવા પણ તૈયાર કરી લેવાના છે। લોટના લુવા બની જાય એટલે રાજગરાના કોરા લોટના ઉપયોગથી આ લુવામાંથી થેપલા વણી લેવાના છે। રાજગરાનો લોટ છે ને તે એકદમ સોફ્ટ હોય છે, માટે આ થેપલા નોર્મલી ઘઉંના થેપલાની જેમ ઇઝીલી વણી નથી શકાતા, માટે એકદમ હળવા હાથે અને ધ્યાન રાખી જોઈએ તો પૂરતો જ રાજગરાનો લોટ ઉમેરતા જઈ આ થેપલા વણી લઈશું। ગેસની લો ફ્લેમ પર તવો ગરમ થઈ ગયો છે, તો હવે વણેલું થેપલું તેમાં શેકાવા માટે રાખીશું। એક સાઈડ થોડું શેકાઈ જાય ને એટલે સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ શેકતા વખતે જોઈતું પૂરતું ઘી ઉમેરી અને શેકશું। રાજગરાના થેપલા નોર્મલ થેપલા કરતાં થોડા થીક હોય છે, માટે ગેસની લો ફ્લેમ પર ઘીમાં શેકીને તો આ થેપલા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ સાથે ઘીમાં શેકાયા હોવાથી સુગંધીદાર આ થેપલા સાથે કંઈ પણ ના હોય ને, તો એમ જ આ થેપલા ભાવે। ચોખ્ખા ઘીમાં શેકાય સુગંધીધાર ગોલ્ડન બ્રાઉન જાય સાથે રાજગરાનું થેપલું બની અને તૈયાર છે। વ્રતની આ થાળીમાં મીઠું મીઠું કેળાનું શાક, ખારીની ભાજીના ભજીયા સાથે મરી જીરુંવાળું દહીં અને ગરમા ગરમ થેપલા પીરસશું, તો ખારા તીખા મીઠા સ્વાદ સાથે વ્રતના છેલ્લા દિવસની આવી થાળી જમવામાં મળે ને, તો વ્રતના દિવસો જલ્દી પૂરા થઈ જાય। તો ફ્રેન્ડ્સ, તમને 5મા દિવસની આ થાળીની દરેક વાનગી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો। આવતીકાલથી ફરીથી અમારી ચેનલ પર સ્વાદિષ્ટ રેસીપી મુકાશે, તો આ બધી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો। કાલે નવી રેસીપી સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।